નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત. સંસ્કૃત વિષયની અંદર છેલ્લા ક્લાસની અંદર આપણે પાંચમી કાવ્ય હસ્તી 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 આના વિશે જોયું હતું, અને એના પછી આપણે પુનરાવર્તન એક આવે છે એનો પણ આપણે અભ્યાસ કરી લીધો. હવે આજે આપણે પાર્ટ 6 ની અંદર તમારે એનું નામ છે સપ્તવાસરાહા. તો સપ્તનો અર્થ થાય સાત, અને વાસરાહા એટલે એનો અર્થ થાય વાર. તો સાત વાર, તો સાત વારના આપણે ગુજરાતીમાં પણ જાણીએ છીએ કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. હવે એને જ ઇંગ્લિશમાં લઈએ તો ઇંગ્લિશમાં એને શું બોલાય? તો ઇંગ્લિશમાં આપણે જોઈએ તો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. હવે તો કે આપણને ગુજરાતીમાં જોઈ લીધા, ઇંગ્લિશમાં જોઈ લીધા, હવે એવા જ જે સાત વારના નામ આપણને આપવામાં આવ્યા છે એ સાત વારના નામ છે એ આજે આપણે સંસ્કૃતની અંદર જોવાના છે. તો સંસ્કૃતની અંદર હું બોર્ડ પર લખું છું અને તમારે શાંતિથી જોવાના છે. એમાં પહેલું નામ લઈશું આપણે રવિવાસરહ. તો એનો અર્થ થશે રવિવાર. એના પછી બીજું છે સોમવાસરહ. એનો અર્થ થશે સોમવાર. એના પછી ત્રીજું છે મંગળવાસરહ. તો એનો થશે મંગળવાર. એના પછી આવશે બુધવાસરહ. તો એનો અર્થ થશે બુધવાર. એના પછી આવશે બુધવાર પછી ગુરુવાસરહ. તો એનો અર્થ થશે ગુરુવાર. ગુરુવાર પછી આવશે શુક્રવાસરહ. તો એનો અર્થ થશે શુક્રવાર. ત્યારબાદ આવશે શનિવાસરહ. તો એનો અર્થ થશે શનિવાર. તો અહીંયા તો આપણા જે સાત વારના નામ આપવામાં આવેલા છે કયા કયા? તો કે રવિવાસરહ એટલે રવિવાર, સોમવાસરહ એટલે સોમવાર, મંગળવાસરહ એટલે મંગળવાર, બુધવાસરહ એટલે બુધવાર, ગુરુવાસરહ એટલે ગુરુવાર, શુક્રવાસરહ એટલે શુક્રવાર, શનિવાસરહ એટલે શનિવાર. હવે તો કે આપણને પાઠ આપ્યો છે, તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો, એની અંદર સપ્તવાસરાહ તો કે સાત વારના નામ. તો આપણે સાત વારના નામ જોઈ લીધા કે કયા કયા વારના નામ આવે છે. હવે તો કે તમને જે આપ્યું છે એ આપણે જોવાનું છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 22 એની ઉપર તમે જોશો તો તમને આપ્યું છે પહેલું જ વાક્ય કે કહ વાસરહ. કયો વાર એટલે પૂછ્યું છે આપણને કે કયો વાર છે? તો અધ્ય મંગળવાસરહ. એટલે અધ્યનો અર્થ શું થાય? તો અધ્યનો અર્થ થશે આજે. અહીંયા જે શબ્દાર્થ લખું એ આપણે લખવાના છે અધ્ય. તો અધ્યનો અર્થ શું થશે? તો અધ્યનો અર્થ થાય છે આજે. એના પછી બીજું જોઈએ તો શ્વઃ બુધવાસરહ. તો શ્વઃનો અર્થ શું થશે? તો શ્વઃનો અર્થ થશે આવતીકાલ. અને એના પછી હજી એક શબ્દ આપણને આપ્યો છે યહ. તો યહનો અર્થ થશે ગઈકાલ.
આપણે આ પાઠની અંદર તમારે સાત વારના નામ એની અંદર આજ આવતીકાલ અને ગઈ આ ત્રણ શબ્દ અને સાત વારના નામ આટલું આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે. તેમાં ફરીથી જોઈએ તો અધ્ય અધ્યનો અર્થ થશે આજે, શ્વઃ શ્વઃ એટલે આવતીકાલ કે આવતીકાલે કયો વાર છે તો એના માટે શબ્દ વપરાશે શ્વઃ. અને એના પછી છે યહ, યહનો અર્થ થાય ગઈકાલ કે ગઈકાલે કયો વાર હતો. તો એની અંદર તમારી પાઠ્યપુસ્તકમાં જો તમને આપ્યું છે કે અધ્ય મંગળવાસરઃ, તો શું કહે છે તો કે આજે મંગળવાર છે. સ્વઃ બુધવાસરઃ, તો આજે મંગળવાર હોય તો આવતીકાલે કયો વાર હોય તો કે બુધવાર. આજે મંગળવાર છે તો આવતીકાલે કયો વાર હશે તો કે બુધવાર. તો શું કહે છે તો કે સ્વઃ બુધવાસરઃ. એના પછી છે કે આજ મંગળવાર છે, હવે એને એવું કેવું છે કે ગઈકાલે કયો વાર હતો તો ગઈકાલે કયો વાર છે કેવું હોય તો શું કહે છે તો મંગળવારની આગળનો વાર તો કયો આવે તો કે સોમવાસરઃ. હવે એવી જ રીતના આપણે આજનું જ એક ઉદાહરણ લઈએ તો આજે આપણે જોઈએ તો આજે ગુરુવાર છે, બરાબર. તો આજે ગુરુવાર છે મારે કેવું હોય તો હું શું કહીશ તો કે અધ્ય ગુરુવાસરઃ. આપણે લઈએ એનું એક ઉદાહરણ, અહીંયા હું જે લખીશ ને અધ્ય વાળું વાક્ય એવું વચ્ચે લખીશ, ખાસ ધ્યાન આપજો કે અધ્ય ગુરુવાસરઃ. આ વચ્ચે લખવાનું એક કારણ છે તમને સમજાવવા માટે હું લખવાની છું કે અધ્ય ગુરુવાસરઃ કે આજે ગુરુવાર છે. હવે મને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે આજે ગુરુવાર છે તો આવતીકાલે કયો વાર છે તો આવતીકાલે, આજે ગુરુવાર હોય તો આપણને ખબર જ હોય કે આવતીકાલે કયો વાર થાય તો કે આવતીકાલે શુક્રવાર થાય. તો શું આવશે તો કે શ્વઃ શુક્રવાસરઃ. એના પછી અહીંયા જ આપણે જોઈએ તો આપણને શું કીધું છે કે આજે ગુરુવાર છે તો આપણને આવતીકાલનું મળી ગયું કે આવતીકાલે તો કે આવતીકાલે શુક્રવાર છે. પણ હવે મેં એવું પૂછ્યું કે આજે ગુરુવાર છે તો ગઈકાલે કયો વાર, આપણને ખ્યાલ હશે કે આજે ગુરુવાર હોય તો ગઈકાલે આપણો રંગીન ડ્રેસનો દિવસ કયો તો કયો હતો તો કે બુધવાસરઃ. તો એને આપણે શું લખીશું તો યહ બુધવાસરઃ. અહીંયા આપણે જોઈએ ને તો જો આપણને ક્રમબદ્ધ રીતે બધા જ વાર મળી ગયા કે યહ બુધવાસરઃ, ગઈકાલે બુધવાર હતો, અધ્ય ગુરુવાસરઃ આજે ગુરુવાર છે, અને શ્વઃ શુક્રવાસરઃ આવતીકાલે શુક્રવાર છે. હવે તમારી પાઠ્યપુસ્તક ખોલો, એમાં જો તમને આપેલું છે કે લિખતું કે અધ્ય શુક્રવાસરઃ. શું કીધું છે આપણને કે અધ્ય શુક્રવાસરઃ. આજે શુક્રવાર છે. હવે એની અંદર એવું પૂછ્યું છે કે યહ અને શ્વઃ, આપણે એનો જવાબ લખવાનો છે યહ અને શ્વઃ. તો એની અંદર એવું કીધું કે આજે શુક્રવાર છે તો યહ એટલે ગઈકાલ, બરાબર. તો આજે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હોય તો ગઈકાલે આપણને ખ્યાલ હશે કે જો આજે શુક્રવાર હોય અહીંયા તો આપણે એનો ગઈકાલનો વાર પૂછ્યો અને એની પહેલાનો વાર, એની પહેલાનો વાર કયો આવશે તો કે ગુરુવાસરઃ. તો ત્યાં આવશે આપણે ગુરુવાસરઃ. એના પછી છે, હવે અહીંયા આપણે ઉપરનું વાક્ય છે એ ધ્યાનમાં રાખવાનું છે કે અધ્ય શુક્રવાસરઃ, તો શ્વઃ એટલે કે આજે શુક્રવાર છે તો આવતીકાલે કયો વાર છે. તો આજે શુક્રવાર હોય તો એના પછી એટલે આવતીકાલ, આવતીકાલે કયો વાર આવશે તો આપણને અહીંયા આપેલું છે કયો હશે તો કે શનિવાસરઃ. તો ત્યાં આપણને જવાબ મળી જાય છે
શનિવાર જ રહો. ત્યારબાદ આપણને એક બીજું પણ આપેલું છે કે અધ્ય રવિવાર જ રહો. પૂર્ણ કરાવવું નહીં પડે એ તમારે ક્રમશ જ વાર તેની અંદર આવી જશે.
એના પછી છે નીચેની પંક્તિઓનું ગાન કરો. એનું ગાન કરું છું, તમારે સાંભળવાનું છે. પ્રથમો વારહ સોમ વાશરહ તતશ્ય મંગલ વાશરહ બુધવારશ્ચ ગુરુવારશ્ચ તતશ્ચ શુક્રવાસરહ શનિવાસરશ્ચ રવિવાસરશ્ચ વારાણા પરિવારહ. તો અહીંયા શું કહે છે કે પહેલો વાર સોમવાર, તતશ્ચ એટલે ત્યાર પછી મંગળવાર, બુધવાર, બુધવાર પછી ગુરુવાર, ત્યાર પછી શુક્રવાર, શુક્રવાર પછી શનિવાર, શનિવાર પછી આવે છે રવિવાર. અને આ બધું શું તો કે વારોનો પરિવાર છે. તો આની અંદર આપણે જે પાઠ 6 જોયો સપ્તવાસરાહ, એની અંદર આપણે શેનો અભ્યાસ કર્યો, તેની અંદર આપણે સાત વારના નામ જોયા. સાત વારના નામ બાદ અધ્ય, અધ્યનો અર્થ તો કે આજે, સ્વહનો અર્થ આવતીકાલ, અને યહનો અર્થ ગઈકાલ થાય છે. આટલી સમજૂતી મેળવ્યા બાદ આપણે જોયું કે યહ, અધ્ય અને સ્વહનો ઉપયોગ કરી અને તમને કોઈ પણ ખાલી જગ્યા કે પ્રશ્ન પૂછાય તો એનો તમારે જવાબ લખવાનો રહેશે. અહીંયા આપણો જે પાઠ 6 છે સપ્તવાસરાહ એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.